તરફ સુરેન્દ્રનગરમાં મહિલા કર્મચારીની છેડતી થતા પીડિત મહિલાએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાને નિરીક્ષણ કરતો એક કર્મચારી છેલ્લા બે વર્ષથી છેડતી કરી હેરાન પરેશાન કરતો હતો. જો કે મહિલા કર્મચારી સમાજની લાજ શરમના કારણે છેલ્લા બે વર્ષથી બધું જ સહન કરતી હતી. જો કે કર્મચારીનો ત્રાસ અતિશય વધી જતા મહિલા કર્મચારીએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તેમણે માગણી કરી છે. અધિકારીનો કારણ એને યાર 15 દિવસ સર્વિસ ઉપર હતી ત્યારે મને રવિવારના રોજ 9:30 મને રોડ ઉપર આવીને જો મારું કીધું નહીં કર તો હું હજી હું તને હેરાન કરીશ અને તને જાહેર કહીશ ત્યાં તું નહીં એટલે હું તને હેરાન કરીશ. શું માંગણી કરતા હોય? માંગણી એટલે મારી જોડે ચાલ અને તારા કોઈ બૈરાને હું કહું એવું કહેવાનું નહીં. આજથી બે વર્ષ પહેલાનું જાતિ આવ્યા ત્યાંની મારી આ જ પોઝિશનમાં ઉરવું છું. મારા ઘરે કેન્સર વાળું બીમાર વાળો ખાટલો છે અને મારા નોકરીની જરૂર હતી અને મને નોકરીની ધમકી દેતો હતો. સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ પર કામ કરતી મહિલા સફાઈ કામદાર ને છેલ્લા બે વર્ષથી હાજરી પૂરતા શખ્સ બાબુભાઈ દેવજીભાઈ મકવાણા અવારનવાર છેડતી કરવામાં આવી રહી હતી. આ છેડતી બાદ પણ કોઈ જ ઉકેલ ના આવતા શારીરિક રીતના શોષણ પણ કરવામાં આવતું હતું, જેના પગલે મહિલાએ કંટારી જિલ્લા કલેક્ટર ને લેખિતમાં રજૂઆત કરી છે. ખાસ કરીને આ શખ્સ દ્વારા મહિલાને નોકરી પરથી છૂટા કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ મામલે હાલ પાલિકા તંત્ર દ્વારા કઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. જી સિદ્ધિ. બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી બદલ. તો યુવતીએ ફરિયાદ કરી છે પરંતુ તંત્ર હજુ સુધી આ મામલે કોઈ પણ જવાબ આપી નથી રહ્યો. બે વર્ષથી આ યુવતી આ પ્રકારની બીભત્સ માંગણીઓ અને છેડતીઓને સહન કરતી આવી છે. હવે તેણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.